નમસ્કાર મિત્રો તો આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે મિત્રો સામાજિક વિજ્ઞાન ધોરણ દસની અંદર ભાગ નંબર વીસ છે જોવાના છે અને આજનો ટોપિક છે આર્થિક વિકાસ તો ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે સર દસમાંના જે અમુક ભાગો અપલોડ કરવાના બાકી રહી ગયા છે તે અપલોડ કરવાની તો મિત્રો જે અમુક ભાગો બાકી રહી ગયા છે તે આજથી એક પછી એક ભાગ અમે અપલોડ કરતા રહીશું જે આવનારી ટાટ એક્ઝામ માટે ખૂબ જ ઉપયોગી થશે તો જોઈએ હવે વિકાસ એ માત્ર આર્થિક જ નહીં પરંતુ અનેક પાસા ધરાવતી ખાલી જગ્યા પરિવર્તનની પ્રક્રિયા છે તો તેનો આન્સર આવશે સામાજિક આર્થિક વિકાસ કોઈ પણ દેશના લોકોની ખાલી જગ્યા તેમજ જીવનધોરણ સાથે સંકળાયેલ છે તો તેનો આન્સર આવશે માથાડી આવક દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આંક મળે તો તેનો આન્સર આવશે માથાડી આવક આર્થિક વિકાસ કોને કહે છે તો તેનો આન્સર આવશે લોકોના જીવન ધોરણમાં સુધાર ને આર્થિક વિકાસ કહેવાય સાના પરિણામે લોકોની માથાડીટ આવકમાં વધારો થાય છે તો તેનો આન્સર આવશે આર્થિક વિકાસ સામા અગાઉ કરતા વધારો થાય છે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે તો તેનો આન્સર આવશે આવકમાં એમ કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે તો તેનો આન્સર આવશે જરૂરિયાતો વધારે સારી રીતે સંતોષાય છે ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે તેને ખાલી જગ્યા કહેવાય તો તેનો આન્સર આવશે આર્થિક વૃદ્ધિ કહેવાય લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે કયો ખ્યાલ ઉપયોગી છે તો તેનો આન્સર આવશે આર્થિક વિકાસનો વસ્તુઓ કે સેવાના વિનિમય દ્વારા આવક પ્રાપ્ત કરવાની અને ખર્ચ કરવાની પ્રવૃત્તિને કેવું પ્રવૃત્તિ કહેવાય તો તેનો આન્સર આવશે આર્થિક પ્રવૃત્તિના પૈકી કયો દેશ વિકાસશીલ દેશ છે તો તેનો આન્સર આવશે ભારત તો કે આ ભારત છે એ વિકાસશીલ દેશ છે બાકી સ્વીડન જાપાન ફ્રાન્સ એ બધા વિકસિત દેશો છે નિશ્ચિતના દેશો પૈકી કયો દેશ વિકસિત દેશ છે તો તેનો આન્સર આવશે અમેરિકા જે વિકસિત દેશ છે બાકી શ્રીલંકા આર્જેન્ટિના પાકિસ્તાન એ બધા વિકાસશીલ દેશો છે વિકાસશીલ દેશોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ કઈ છે તો તેનો આન્સર આવશે ખેતી વિકાસશીલ દેશોનું સામાજિક માળખું કેવું છે તો તેનો આન્સર આવશે વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ પ્રવર્તે છે તો તેનો આન્સર આવશે દ્વિમુખી વિકાસશીલ અર્થતંત્રની ઓળખ માટેનું મુખ્ય લક્ષણ ક્યુ છે તો તેનો આન્સર આવશે નિશી માથાડીટ આવક વિશ્વ બેંકના બે હજાર ચારના અહેવાલ મુજબ આવક કેટલા ડોલરથી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય તો તેનો આન્સર આવશે સાતસો ડોલર આર્થિક રીતે ભારત કેવો દેશ છે તો તેનો આન્સર આવશે વિકાસશીલ દેશ વિકાસશીલ દેશોના ગ્રામ્ય વિસ્તારોમાં ખાલી જગ્યા તો તેનો આન્સર આવશે ખેતીનો વિકાસ ઘણો ઓછો હોય છે વિકાસશીલ દેશોમાં વસ્તી વૃદ્ધિનો વાર્ષિક દર સામાન્ય રીતે કેટલો હોય છે તો તેનો આન્સર આવશે બે ટકા અથવા તેનાથી ઊંચો વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે તો તેનો આન્સર આવશે પ્રાથમિક ક્ષેત્રનું નિષેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો તેનો આન્સર આવશે ખેતી નિશેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ માધ્યમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો તેનો આન્સર આવશે અણુ શસ્ત્રોનું ઉત્પાદન નિશેનામાંથી કઈ આર્થિક પ્રવૃત્તિ સેવા ક્ષેત્રની પ્રવૃત્તિ છે તો તેનો આન્સર આવશે શિક્ષણ દેશના કેટલા ટકા કરતા પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધાર રાખે છે તો તેનો આન્સર આવશે સાહીઠ ટકા દેશની રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો કેટલા ટકાની આસપાસ હોય છે

કેટલા ટકા હિસ્સો ધરાવતા હોય છે તો તેનો આન્સર આવશે દસ ટકા વિકાસશીલ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના કેટલા ટકા કરતા વધુ હોય છે તો તેનો આન્સર આવશે ત્રણ ટકા વિકાસશીલ દેશો મુખ્યત્વે કઈ ચીજવસ્તુની નિકાસ કરતા હોય છે તો તેનો આન્સર આવશે કૃષિ પેદાશો પશુપાલન વ્યવસાયનો સમાવેશ અર્થતંત્રના કયા વિભાગમાં કરવામાં આવે છે તો તેનો આન્સર આવશે પ્રાથમિક જે પ્રવૃત્તિનો હેતુ આવક મેળવવાનો કે ખર્ચ કરવાનો ન હોય તે પ્રવૃત્તિ કેવી પ્રવૃત્તિ કહેવાય છે તો તેનો આન્સર આવશે બિન આર્થિક કાશી ધાતુઓનું ખોદકામની પ્રવૃતિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો તેનો આન્સર આવશે પ્રાથમિક નાના મોટા પાયાના ઉદ્યોગોની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે તો તેનો આન્સર આવશે માધ્યમિક હવાઈ અને દરિયાઈ માર્ગોની કામગીરીનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો તેનો આન્સર આવશે સેવા શિક્ષણ અને આરોગ્યની પ્રવૃત્તિનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે તો તેનો આન્સર આવશે સેવા ક્ષેત્ર વિકાસશીલ દેશોમાં રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં કયા ક્ષેત્રોનો વિકાસ સૌથી વધારે થાય છે તો તેનો આન્સર આવશે પ્રાથમિક ઉત્પાદનનું કુદરતી સાધન ક્યુ છે તો તેનો આન્સર આવશે જમીન ઉત્પાદનનું સજીવ સાધન ક્યુ છે તો તેનો આન્સર આવશે શ્રમ ભારતીય અર્થતંત્ર તો તેનો આન્સર આવશે વિકાસ સાધી રહ્યું છે વિવિધ વ્યવસાયો અથવા આર્થિક પ્રવૃત્તિને કેટલા વિભાગમાં વહેંચી શકાય તો તેનો આન્સર આવશે ત્રણ જમીન મૂડી શ્રમ અને નિયોજન શક્તિ શાના મહત્વના સાધનો છે તો તેનો આન્સર આવશે ઉત્પાદનના ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતું શારીરિક અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય એટલે તો તેનો આન્સર આવશે શ્રમ ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી અને શ્રમને યોજનાપૂર્વક જોડનારને શું કહેવાય તો તેનો આન્સર આવશે નિયોજક બજાર પદ્ધતિને કઈ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે તો તેનો આન્સર આવશે મૂડીવાદી પદ્ધતિ બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે તો તેનો આન્સર આવશે નફાના આધાર બજાર પદ્ધતિથી વ્યક્તિનું ક્યુ સ્વાતંત્ર્ય જળવાય છે તો તેનો આન્સર આવશે આર્થિક અર્થતંત્રમાં બજારો સંપૂર્ણપણે મુક્ત હોય છે તો તેનો આન્સર આવશે મૂડીવાદી કઈ પદ્ધતિમાં નાણું અને ભાવતંત્ર સર્વોપરી હોય છે તો તેનો આન્સર આવશે બજાર પદ્ધતિમાં કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે તો તેનો આન્સર આવશે મૂડીવાદી પદ્ધતિને કયા દેશમાં બજાર પદ્ધતિ અમલમાં છે તો તેનો આન્સર આવશે યુએસ એ નિસેનામતી બજાર પદ્ધતિનું લક્ષણ ક્યુ છે તો તેનો આન્સર આવશે આર્થિક નિર્ણયો નફાના આધારે લેવાય છે જે બજાર પદ્ધતિનું લક્ષણ છે બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ ખાલી જગ્યા તો તેનો આન્સર આવશે બંને એકબીજાની વિરોધી છે ઉત્પાદનના સાધનો કેટલા ઉપયોગો ધરાવે છે તો તેનો આન્સર આવશે વૈકલ્પિક બજાર પદ્ધતિની નિષેનામાંથી કઈ એક મર્યાદા છે તો તેનો આન્સર આવશે આવકની અસમાનતામાં વધારો થાય છે તે બજાર પદ્ધતિની એક મર્યાદા છે સમાજવાદી આર્થિક પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કોના દ્વારા લેવામાં આવે છે તો તેનો આન્સર આવશે રાજ્ય તંત્ર સમાજવાદમાં ઉત્પાદનના સાધનોની માલિકી કોની હોય છે તો તેનો આન્સર આવશે રાજ્યની બજાર પદ્ધતિથી નિશી કયો એક લાભ થાય છે તો તેનો આન્સર આવશે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે જે બજાર પદ્ધતિનો એક લાભ છે સમાજવાદી પદ્ધતિમાં કોને સ્થાન નથી તો તેનો આન્સર આવશે વ્યક્તિગત વ્યક્તિગત માલિકીને સમાજવાદી પદ્ધતિમાં સ્થાન નથી બાકી નિયોજકોને વિક્રેતાઓને અને મૂડીને સમાજવાદી પદ્ધતિમાં સ્થાન છે ઉત્પાદનના સાધનો કેટલા છે તો તેનો આન્સર આવશે સમાજવાદી પદ્ધતિથી નીચેના પૈકી કયો એક લાભ થાય છે તો તેનો આન્સર આવશે આવક અને સંપત્તિની અસમાનતા દૂર થાય છે ભારતનું અર્થતંત્ર કેવા પ્રકારનું છે તો તેનો આન્સર આવશે મિશ્ર પ્રવર્તે સમાજવાદી પદ્ધતિની નિશ્ચના પૈકી કઈ મર્યાદા છે તો તેનો આન્સર આવશે ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી જે સમાજવાદી પદ્ધતિની

અભાવ જે મિશ્ર અર્થતંત્રમાં એક મર્યાદા જોવા મળે છે મિશ્ર અર્થતંત્રને કેવું અર્થતંત્ર કહી શકાય તો તેનો આન્સર આવશે અંકુશિત ભારત અને ફ્રાન્સે કેવું અર્થતંત્ર અપનાવેલું છે તો તેનો આન્સર આવશે મિશ્ર અર્થતંત્ર નિશ્ચેના ઝોડકામાં ક્યુ એક જોડકું ખોટું છે તો અહીં મિત્ર એક એક ઓપ્શન જોતા જોઈએ શિક્ષણ આરોગ્ય વગેરે સેવા ક્ષેત્રે તો પેલું જ ઓપ્શન રાઇટ છે ગંજાવર યંત્રનું ઉત્પાદન તો કે માધ્યમિક ક્ષેત્ર તો ઓપ્શન બી પણ રાઈટ છે ખેતી પશુપાલન વગેરે પ્રાથમિક ક્ષેત્રે તો ઓપ્શન સી પણ રહે છે નોકરીઓ વગેરે રોજગાર ક્ષેત્રે તો ઓપ્શન ડી છે એ રોંગ છે કેમ કે નોકરીઓનો સમાવેશ છે એ સેવા ક્ષેત્રમાં થાય છે કઈ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર કહે છે તો તેનો આન્સર આવશે બજાર પદ્ધતિને ઉત્પાદનના સાધનોમાં જે બંધ ન હોય તે દર્શાવો તો તેનો આન્સર આવશે બજાર ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ બાબતે નિશાના પૈકીનું કયું લક્ષણ બજાર પદ્ધતિનું છે તો તેનો આન્સર આવશે ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી અથવા વ્યક્તિગત હોય છે જે બજાર પદ્ધતિનું લક્ષણ છે બજાર પદ્ધતિની નિષ્ફળતામાંથી કઈ પદ્ધતિનો થયો તો તેનો આન્સર આવશે સમાજવાદી ટાંકણીથી માંડીને અણુશસ્ત્રો સુધીના ઉત્પાદનમાં રોકાયેલા ઉદ્યોગોનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે તો તેનો આન્સર આવશે માધ્યમિક ક્ષેત્રોમાં ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન મૂડી શ્રમને યોજનાપૂર્વક જોડવાની કામગીરી એટલે તો તેનો આન્સર આવશે નિયોજન નિશીનામાંથી કઈ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ કહી શકાય તો તેનો આન્સર આવશે તબીબ ફી લઈને દર્દીઓની સારવાર કરે જે આર્થિક પ્રવૃત્તિ કહી શકાય નિશીનામાંથી કઈ પ્રવૃત્તિને બિન આર્થિક કહી શકાય તો તેનો આન્સર વ્યક્તિ સમાજ સેવાનું કાર્ય કરે તેને પ્રવૃત્તિ કહી શકાય અને વન્ય પેદાશોનું એકત્રીકરણ જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ કયા ક્ષેત્રોમાં થાય છે તો તેનો આન્સર આવશે પ્રાથમિક ક્ષેત્રોમાં શિક્ષણ આરોગ્ય બેન્કિંગ વીમા કંપનીઓ પ્રવાસ અને મનોરંજન જેવી બાબતોનો સમાવેશ કયા ક્ષેત્રમાં થાય છે તો તેનો આન્સર આવશે સેવા ક્ષેત્રમાં તો થેન્ક યુ જય હિન્દ જય ભારત